પતિની ગેરહાજરીમાં પત્ની પારકા પુરુષને ઘરે લાવી. સસરાએ આ જોયું, પછી સસરાએ પુત્ર વધુના ચરિત્ર પર ઉઠાવ્યો સવાલ, પછી જે હંગામો થયો તે વાંચો. પુત્રવધુ અને સસરાની સ્ટોરી. એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેમનો એક જ દીકરો હતો, જે વેપારના કામ માટે પરદેશ ગયો હતો. એક દિવસ શેઠની પુત્રવધુ કુવા પર પાણી ભરવા ગઈ. જયારે ઘડો ભરાઈ ગયો ત્યારે તેણીએ તેને ઉપાડીને કુવાની બાજુમાં મૂક્યો અને તેના હાથ અને મોં ધોવાનું શરૂ કર્યું. ત્યારે ક્યાંકથી ચાર વેટ માર્ગો ત્યાં આવ્યા. એક વેટ માર્ગુએ કહ્યું, બહેન, મને બહુ તરસ લાગી છે, તમે મને પાણી આપશો? શેઠની પુત્રવધુને પાણી પીવડાવવામાં થોડો સંકોચ થયો, કારણ કે તેણે તે સમયે કપડાં ઓછા પહેર્યા હતા. તેની પાસે લોટો કે ગ્લાસ પણ ન હતો જેનાથી તે પાણી પીવડાવી શકે. તેથી જ તે વટ માર્ગુઓને પાણી આપવાનું તેને યોગ્ય ન લાગ્યું. પુત્રવધુએ તેને પૂછ્યું, તમે કોણ છો? વટે માર્ગુએ કહ્યું, હું એક પ્રવાસી છું. પુત્રવધુએ કહ્યું, પ્રવાસી તો દુનિયામાં બે જ હોય છે, તેમાંથી તમે કોણ છો? જો તમે મારા પ્રશ્નનો સાચો જવાબ આપશો તો હું તમને પાણી આપીશ, નહીં તો હું પાણી નહીં આપું. બિચારો વટ માર્ગુ તેની વાતનો કોઈ જવાબ આપી શક્યો નહીં. પછી બીજા વટ માર્ગુએ પાણી પીવડાવવા માટે વિનંતી કરી. પુત્રવધુએ બીજા વટ માર્ગુને પૂછ્યું, સારું, તો મને કહો કે તમે કોણ છો? બીજા વટે માર્ગુએ તરત જ કહ્યું, હું ગરીબ માણસ છું. શેઠની પુત્રવધુએ કહ્યું, ભાઈ, ગરીબ તો માત્ર બે જ હોય છે, એમાંથી તમે કોણ છો? પ્રશ્ન સાંભળીને બીજો વટે માર્ગુ ચોંકી ગયો. જયારે તેનો કોઈ જવાબ ન સૂજ્યો તો તે ચૂપચાપ ચાલ્યો ગયો. ત્રીજા વટે માર્ગુએ કહ્યું, બહેન, મને ખૂબ તરસ લાગી છે, ભગવાન માટે મને પાણી આપો. પુત્રવધુએ પૂછ્યું, હવે તમે કોણ છો? ત્રીજા વટે માર્ગુએ કહ્યું, બહેન, હું એક અભણ ગમાર છું. આ સાંભળીને પુત્રવધુએ કહ્યું, અરે ભાઈ, આ દુનિયામાં બે જ અભણ ગમાર છે, તેમાંથી તમે કોણ છો? બિચારો ત્રીજો વટે માર્ગુ પણ કશું બોલી શક્યો નહીં. છેવટે ચોથો વટે માર્ગુ આગળ આવ્યો અને કહ્યું, બહેન, કૃપા કરીને મને પાણી આપો, તરસ્યાને પાણી આપવું એ બહુ પુણ્યનું કામ છે. શેઠની પુત્રવધુ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતી. તેને ચોથા વટે માર્ગુને પૂછ્યું, તમે કોણ છો? વટે માર્ગુએ પોતાની નારાજગી છુપાવતા કહ્યું, હું મોટો મૂર્ખ છું બહેન. પુત્રવધુએ કહ્યું, દુનિયામાં બે જ મૂર્ખ છે, તેમાંથી તમે કોણ છો? તે બિચારો પણ તે પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં. ચારેય જણ પાણી પીધા વિનાના જ જવા લાગ્યા. ત્યારે પુત્રવધુએ કહ્યું, મારું ઘર અહીંથી થોડે દૂર છે, તમે લોકો કૃપા કરીને ત્યાં આવો, હું તમને પાણી પીવડાવીશ. ચારે વટે માર્ગુ તેના ઘર તરફ જવા લાગ્યા અને દરમિયાન પુત્રવધુએ પાણીનો ઘડો ઉપાડ્યો અને ટૂંકા રસ્તે પોતાને ઘરે પહોંચી. તેને ઘડો મૂક્યો અને તેના કપડા બરાબર પહેર્યા. એવામાં પેલા ચાર વટે માર્ગુઓ એમના ઘરે પહોંચ્યા. પુત્રવધુએ તે બધાને ગોળ આપ્યો અને પાણી પીવડાવ્યું. પાણી પીધા પછી પેલા વટે માર્ગુએ પોતાના માર્ગ જવા લાગ્યા. એ વખતે શેઠ ઘરની એક બાજુ બેસીને બધું જોઈ રહ્યા હતા. તેમને ખૂબ જ દુઃખ લાગ્યું. તે વિચારવા લાગ્યા કે તેનો પતિ વ્યાપાર કરવા પરદેશ ગયો છે અને તેની ગેરહાજરીમાં દ્વારકા પુરુષોને ઘરે બોલાવે છે, તેમની સાથે હસે છે અને વાતો કરે છે. મારી પણ કોઈ શરમ રાખતી નથી. આ બધું જોઈને હું ચૂપ રહીશ તો એની હિંમત વધુ વધી જશે. જો મારી સામે અને કોઈની સાથે વાત કરવામાં શરમ નથી આવતી તો ખબર નથી મારી પીઠ પાછળ તે શું કરતી હશે. અને એક વાત એ પણ છે કે કોઈ રોગ પોતે મટતો નથી, તેના માટે વૈદ પાસે જવું પડે છે. આનો નિર્ણય રાજા પર છોડવો સારું રહેશે. એમ વિચારીને તો સીધા રાજાને પાસે ગયા અને પોતાની સમસ્યા જણાવી. શેઠની બધી વાત સાંભળીને રાજાએ તે સમયે પુત્રવધુને બોલાવ્યા. સૈનિકોને આદેશ આપ્યો કે તાત્કાલિક પુત્રવધુ રાજસભામાં હાજર કરવામાં આવે. રાજાના સૈનિકો પોતાના ઘરે આવેલા જોઈને તે શેઠની પત્નીએ પોતાની પુત્રવધુને પૂછ્યું કે શું વાત છે પુત્રવધુ, શું તારી કોઈની સાથે તકરાર થઈ છે કે તેની ફરિયાદ પર રાજાએ તને બોલાવવા માટે સૈનિક મોકલ્યા છે? પુત્રવધુએ સાસુની ચિંતા દૂર કરતા કહ્યું, ના સાસુમાં, એવું કાંઈ થયું નથી, તમે જરા પણ ચિંતા કરશો નહીં. સાસુને ખાતરી આપીને તેણે સૈનિકોને કહ્યું, તમે પહેલા તમારા રાજાને પૂછીને આવજો કે તેમણે મને કયા રૂપમાં બોલાવી છે, બહેન, પુત્રી કે પુત્રવધુ.
હું તેમના દરબારમાં ક્યાં રૂપમાં આવું? પુત્રવધુની વાત સાંભળીને સૈનિકો પાછા ગયા. તેમણે રાજાને દરેક વાત કહી. રાજાએ તરત જ પાલખી લઈ જવાનો આદેશ આપ્યો અને કહ્યું કે તેણીને પુત્રવધુ તરીકે બોલાવવામાં આવી છે. રાજાની આજ્ઞા પ્રમાણે સૈનિકો ગયા અને શેઠની પુત્રવધુને કહ્યું, રાજાએ તમને પુત્રવધુ તરીકે આવવા માટે પાલખી મોકલી છે. પુત્રવધુ પાલખીમાં બેસીને રાજસભામાં પહોંચી. રાજાએ પુત્રવધુને પૂછ્યું, તારો પતિ ગયો નથી ત્યારે તું બીજા પુરુષોને ઘરમાં કેમ લાવી? પુત્રવધુએ કહ્યું, મહારાજ, મેં માત્ર ફરજ બજાવી છે. તરસ્યા વટે માર્ગુઓને પાણી આપવું એ કોઈ ગુનો નથી, દરેક ગૃહિણીની ફરજ છે. હું જયારે કુવા પર પાણી ભરવા ગઈ હતી ત્યારે મારા શરીર પરના કપડા અજાણ્યાની સામે હાજર થવાને અનુરૂપ ન હતા, તેથી જ વટે માર્ગુઓને કુવા પર પાણી ન આપ્યું. તેઓ ખૂબ તરસ્યા હતા અને હું તેમને પાણી આપવા માંગતી હતી, તેથી જ મેં તેમને મુશ્કેલ પ્રશ્ન પૂછ્યા અને તેઓ જવાબ ન આપી શક્યા. તેથી તેમને મેં ઘરે બોલાવ્યા અને તે પરિસ્થિતિમાં ઘરે પહોંચ્યા પછી જ તેમને પાણી આપવું યોગ્ય હતું. રાજાને પુત્રવધુની વાત યોગ્ય લાગી. પુત્રવધુએ ચારેય વટે માર્ગોને પૂછેલા પ્રશ્નો વિશે જાણવા માટે રાજા ખૂબ જ ઉત્સુક હતા. રાજાએ શેઠની પુત્રવધુને કહ્યું, શું હું પણ સાંભળી શકું કે એવા કયા પ્રશ્નો હતા જેના જવાબ તેઓ આપી શક્યા નહીં? પુત્રવધુએ પછી તે બધા પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું. પુત્રવધુના પ્રશ્નો સાંભળીને રાજા અને મંત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે રાજાએ તેને કહ્યું, આ પ્રશ્નોના જવાબ તું જાતે જા, અમે હવે તારી પાસેથી આ જાણવા માંગીએ છીએ. પુત્રવધુએ કહ્યું, મહારાજ, મારા દ્રષ્ટિએ પ્રથમ પ્રશ્નનો જવાબ એ છે કે વિશ્વમાં માત્ર બે જ પ્રવાસી છે, સૂર્ય અને ચંદ્ર. મારા બીજા પ્રશ્નનો જવાબ એ છે કે પુત્રવધુ અને ગાય આ પૃથ્વી પરનો એવો બે જીવો છે જે ગરીબ છે. હવે હું ત્રીજા પ્રશ્નનો જવાબ આપું છું, મહારાજ, જે હંમેશા અભણગમાલની જેમ દરેક મનુષ્ય સાથે ચાલે છે, તે છે ખોરાક અને પાણી. ચોથા માણસે કહ્યું કે તે એક મૂરખ છે. અને જયારે મેં તેને પૂછ્યું કે મૂરખ ફક્ત બે જ છે, તેમાંથી તમે ક્યાં મૂરખ છો, તો તે જવાબ આપી શક્યો નહીં. આટલું કહીને તે ચૂપ થઈ ગઈ. રાજાએ ભારે આશ્ચર્ય સાથે પૂછ્યું, શું આ દુનિયામાં ફક્ત જ બે જ મૂરખ છે? હા મહારાજ, આપશાને મારી નજરમાં બે જ મૂરખ છે. રાજાએ કહ્યું, મને તરત કહો કે એ બે મૂરખ કોણ છે. આના પર પુત્રવધુએ કહ્યું, સાહેબ, જો મને પ્રાણદાન મળશે તો હું તેનો જવાબ આપીશ. એ બે મૂરખ કોણ હતા તે જાણવા રાજાને ખૂબ જ ઉત્સુકતા હતી, તેથી તેમણે તરત જ પુત્રવધુને કહ્યું, તું જરા પણ ખચકાટ વગર જણાવ, વચન આપું છું કે તને સજા નહીં થઈ. પુત્રવધુએ કહ્યું, મહારાજ, આ સમયે મારી સામે બે જ મૂરખ છે. પછી સસરા તરફ હાથ જોડીને તેણે કહ્યું, સૌથી પહેલા તો મારા સસરા એક મૂરખ છે, જેમણે આખી વાત જાણ્યા વિના પોતાની પુત્રવધુ વિશે રાજ દરબારમાં ફરિયાદ કરી. જો તેમને શંકા હતી તો તેમણે પહેલા મને પૂછ્યું હોત તો મેં જાતે જ તેમને બધું કહી દીધું હોત. આ રીતે પરિવારનું કોઈ અપમાન થતે નહીં. સસરાને પોતાની ભૂલ સમજાઈ તેને પુત્રવધુની માફી માંગી. પુત્રવધુ ચૂપ રહી. પછી રાજાએ પૂછ્યું, અને બીજો મૂરખ કોણ છે? પુત્રવધુએ કહ્યું, બીજો મૂરખ પોતલા રાજ્યનો રાજા છે, જેણે પોતાની પુત્રવધુના માન સન્માનની બિલકુલ પરવા કરી નહીં અને સમજ્યા વિચાર્યા વિના ફરી સભામાં પુત્રવધુને બોલાવી લીધી. પુત્રવધુની વાત સાંભળીને રાજા પહેલા તો ક્રોધે ભરાયા, પણ પછી તેમને બધું સમજાઈ ગયું અને રાજાએ તેની બુદ્ધિ અને ચતુરાઈની પ્રશંસા કરીને તેણીને ઘણા ઇનામ આપીને સન્માન સાથે વિદાય આપી. તો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સ્ટોરી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂર કહેજો.